લાસ્ટ વિડીયોમાં મેં તમને કહેલું કે હવે સાદું હાર્મોનિયમ અને સ્કેલ ચેન્જર હાર્મોનિયમ વિશેનો વિડીયો સંપૂર્ણ માહિતી સાથે મૂકવા જઈ રહ્યો છું. તમારા કોઈ પણ પ્રશ્નો હોય, આજે સાદા હાર્મોનિયમ વિશે વિડીયો બનાવવાનો છું, તો જેમને પણ મને કોમેન્ટ બોક્સમાં સાદા હાર્મોનિયમ વિશેના પ્રશ્નો પૂછ્યા છે એ બધા જ પ્રશ્નોના જવાબ આપીશ. હાર્મોનિયમની સાચવણી કેવી રીતે કરવી, ઉપયોગ કેવી રીતે કરવો, એમાં શું શું ફેસિલિટી આવે છે, કઈ વિશિષ્ટતાઓ છે, એ બધું જ ડિટેલમાં હું તમને સમજાવવાનો છું. તો શરૂઆતથી અંત સુધી વિડીયોને ખાસ નિહાળજો, જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. જે લોકો નવો છે, નવા વિદ્યાર્થીઓ છે, અથવા તો નવા સ્ટુડન્ટ છે, અથવા તો નવા મિત્રો છે, જે લોકો મારા વિડીયો ઉપર પહેલીવાર આવે છે, મારા વિડીયો ગમે તો તમે તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. હમણાંથી સબસ્ક્રાઇબ કરવાની પ્રોસેસ ખૂબ ધીમી પડી ગઈ છે. વિડીયોઝ જોવાય છે, સારી રીતે કમેન્ટ્સ પણ આવે છે, લાઇક પણ આવે છે, પણ થોડાક સબસ્ક્રાઇબર ઓછા થાય છે. તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો મારો વિડીયો ગમે તો, અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. તો આવો સ્ટાર્ટ કરીએ. હાર્મોનિયમ મેં અહીંયા બંધ કરીને મૂક્યું છે. તો સૌથી પહેલાં હાર્મોનિયમને લોંગ ટાઈમ સુધી, એટલે કે છેક સુધી, જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી હાર્મોનિયમને કશું ન થાય, એના માટે સૌથી પ્રથમ શું કરવાનું, તો એને ડસ્ટ ફ્રી રાખવાનું. ધૂળ એટલે કે રજકણ જે હોય એ રજકણ અંદર જાય નહીં, કારણ કે તમે આપણે જ્યારે હાર્મોનિયમ વગાડતા હોય ત્યારે સ્વિચ દબાય કીબોર્ડની, એટલે જગ્યા થાય, એટલે ઉપર ડસ્ટ હોય તો એ અંદર પ્રવેશ કરે અને એ જે સૂર હોય આપણા, એ સૂરની પટ્ટીમાં ભરાય, એટલે હાર્મોનિયમ ગૂંગળું વાગે, વ્યવસ્થિત વાગે નહીં, એટલે સર્વિસ કરાવી પડે. અને હાર્મોનિયમ સર્વિસ કરવા માટે ઓછામાં ઓછા 800 થી 1000 રૂપિયાનો ખર્ચ થાય, એ આપણે બચાવવાનું છે. તો સૌથી પહેલાં તો હાર્મોનિયમને ડસ્ટ ફ્રી રાખવા માટે શું કરવાનું, એક સારું કવર બનાવી દેવાનું, અથવા તો અત્યારે તૈયાર પણ કવર મળે છે, પ્રોપર ઢાંકીને જ મૂકવાનું, ખુલ્લું મૂકવાનું નહીં. બીજી વસ્તુ, આ જે સ્લાઇડર છે આ ખોલો એટલે કાણા બધા સ્પષ્ટ દેખાશે, એટલે કે અવાજ વધારે આવે. ઓછો અવાજ જોઈતો હોય તો સ્લાઇડ કરીને બંધ કરી દેવાનું, બરાબર. હાર્મોનિયમને ખોલવાની પણ એક પ્રોપર પદ્ધતિ છે. આ જે ઘણા લોકો ડાયરેક્ટ આમ કરીને ખોલે છે તો શું થાય, આ કડક હોય તો ખુલે નહીં, વાગવાનો ભય રહે નખ ઉપર. તો શું કરવાનું છે, એક ડાબો હાથ અથવા તો જમણો હાથ તમે વાપરતા હોય તો બંને આ રીતે દબાવવાની, દમણને દબાવો એટલે અહીંયા ઓટોમેટિક ઢીલી થઈ જશે અને સીધી જ ખુલી જશે. આ સૌથી પહેલી પ્રોસેસ, દમણ છૂટી થઈ ગઈ. તો જે દમણ છે એ હું તમને અહીંયા બતાવી નથી શકતો, થોડુંક હા, મારું બે દમણનું હાર્મોનિયમ છે. સાદું હાર્મોનિયમમાં પણ બે દમણ આવે, સાત દમણનું પણ હાર્મોનિયમ આવે અને બે દમણનું આવે, એક દમણનું પણ આવી શકે છે, કિંમત થોડીક આગી પાછી હોય. તો આ દમણ આપણે ખુલી ગઈ, બરાબર. પછી જે ડટ્ટા છે એ ડટ્ટા પછી ખોલવાના છે. કેટલા ડટ્ટા ખોલવાના છે, કયા પ્રમાણમાં ખોલવાના છે, કયા નથી ખોલવાના, એની પણ તમને હું માહિતી આપું છું. આ હાર્મોનિયમ આપણે વગાડવા માટે તૈયાર થઈ ગયું. હવે વગાડતા પહેલાં શું ધ્યાનમાં રાખવાનું છે, કે સૌથી પહેલાં તો આપણે સ્વર ઉપર હાથ મૂકવાનો છે અથવા તો આંગળીઓ મૂકવાની છે, એના પછી જ દમણ આપવાની, એ સિવાય દમણ આપવાની નહીં. ઘણા મિત્રોને ટેવ હોય છે, મારા ક્લાસીસમાં સ્ટુડન્ટો નવા આવતા હોય, એમને ખબર ના હોય, એ લોકો મારી સાથે વાત કરી જતા હોય અને હાર્મોનિયમને આ રીતના દમણ આપી જતા હોય, તમે મારો હાથ જોઈ શકતા હોય તો આ રીતના દમણ ચાલે જતી હોય અને વાતચીત ચાલે જતી હોય, એટલે શું થાય, અંદર હવા ભરાતી જાય, ભરાતી જાય, ભરાતી જાય, બહાર નીકળે નહીં, એટલે હાર્મોનિયમ બગડવાના ચાન્સીસ 110% વધી જાય, બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજો મુદ્દો કે હવે ધારો કે આપણે રિયાઝ કરી રહ્યા, વગાડી રહ્યા, તો પછી મૂકતા પહેલાં હાર્મોનિયમને બરાબર એક સારું કોટનનું રાખવાનું અથવા તો બ્રશ રાખવાનું, સાફ કરી દેવાનું બધી જ જગ્યાએથી, અને પછી બંધ કરતી વખતે સૂર ઉપર હાથ મૂકવાનો, ખાસ પછી ઇઝીલી વખાઈ જશે. એના પછી ડટ્ટા બંધ કરવાના, એ સિવાય ડટ્ટા બંધ કરવાના નહીં. ડટ્ટા બંધ કરી દીધા પછી એને પ્રોપર ઢાંકીને મૂકી દેવાનું, આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે બીજી વસ્તુ જે અગત્યની છે, કે ઘણા એમ કહે છે કે સર કેટલા સપ્તકનું હાર્મોનિયમ હોય, જે લોકો સપ્તક વિશે જાણે છે, જે લોકોને થોડું ઘણું હાર્મોનિયમ વિશેનું નોલેજ છે, એ લોકો માટે ખાસ વસ્તુ જોઈ લો, કે એક સપ્તકમાં 12 સ્વરો હોય. આ પહેલું સપ્તક છે, તો 5 કાળી હોય અને 7 સફેદ હોય, 1 2 3 4 5 6 7 સફેદ 5 કાળી, આ આપણું પહેલું સપ્તક 12 સ્વરો થયા. એ જ રીતના બીજું સપ્તક જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે પહેલી કાળીથી, અરે સોરી, આ
એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત ને પાંચ બાર, પણ આપણો સા અહીંથી શરૂ થાય છે એટલે સાથી આ ની સુધી આપણે ગણીએ તો બાર સ્વરો થાય. આનો આગળનો સપ્તકનો આવી જાય એટલે આ બાર સ્વરો, આ બાર સ્વરો, આ બાર સ્વરો, બરાબર. તો બાર તરી છત્રીસ, ટોટલ છત્રીસ કી હોય તો એ ત્રણ સપ્તકો કહેવાય. પછી એનાથી વધારે હોય, એક બે અને એક આગળ, એટલે ત્રણ સ્વર બીજા વધી જાય તો બાર, બાર સ્વરોનો ત્રણ ચોક બાર, એટલે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ, એટલે બાર સ્વરો થાય. તો ત્રણ સ્વરો જે છે એ બાર, એક સપ્તકનો ચોથો ભાગ થયો. એટલે આ જે હાર્મોનિયમ છે એ આપણું સવા ત્રણ સપ્તકનું કહેવાય, અથવા તો ઓક્ટિવ કહેવાય. ઘણા એમ કહે છે કે સવા ત્રણ સપ્તક છે, સાડા ત્રણ સપ્તક છે. તો હવે આ વસ્તુ તમને ખ્યાલ આવી જવી જોઈએ. સવા ત્રણ સપ્તક એટલે બાર તરી છત્રીસ વત્તા ત્રણ, ઓગણચાલીસ ટોટલ સ્વરો હોય. સાડા ત્રણ સપ્તક હોય તો બાર તરી છત્રીસ વત્તા છ, કેટલા થાય? બેતાલીસ સ્વરો. તો આ પ્રમાણે એ હાર્મોનિયમની સાઇઝ પ્રમાણે તમારે જે પ્રમાણે હાર્મોનિયમ બનાવડો હોય એ પ્રમાણે બનાવી શકો. સાદા હાર્મોનિયમમાં પણ સાત દમણનો હોય, મેં કહ્યું પ્રમાણે તમારે કીઝ જેટલી મુકાવી હોય, સવા ત્રણ સપ્તક, સાડા ત્રણ સપ્તક, જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે હાર્મોનિયમની કિંમત પછી શરૂ થાય. હવે આપણે ડટ્ટા ઉપર આવે છે, હું તમને ડટ્ટા વિશે સમજાવું. આ જે મારું હાર્મોનિયમ છે એ સાદું હાર્મોનિયમ છે, પણ એમાં બે રીડ છે. રીડ બી છે, પછી તમને સમજાવું છું. આ જે ડટ્ટા છે એ મોટા ડટ્ટા અને નાના ડટ્ટા એ રીતના ગોઠવેલા હોય. તો આ જે મેં ડટ્ટા ખોલ્યા, બધા ડટ્ટા ન ખોલો તો પણ ચાલે, અમે લગભગ છેલ્લો ડટ્ટો નથી ખોલતા, પણ તમારે ખોલવો હોય તો ખોલી શકો. તો આનાથી શું થાય કે આ પહેલો ડટ્ટો ખોલીએ તો પહેલું સપ્તક એ ખુલીને વાગે, ઇઝી વાગે, ગુંગળે નહીં ના વાગે. ડટ્ટો બંધ કરીએ તો હવાની અવર જવર વ્યવસ્થિત થાય નહીં. તો ડટ્ટો ખોલો એટલે આ બીજા સપ્તક માટે છે, આ વચ્ચેના સપ્તક માટે છે, આ પાછળના સપ્તક માટે છે. તો બધા જ ત્રણે ત્રણ સપ્તક ખુલીને વાગે, ગુંગળેને વાગે નહીં, એટલા માટે હોય છે. નાનું જે સ્વર છે એ શેના માટે હોય છે? નાનો ડટ્ટો, એ તમે ડટ્ટો ખેંચો એટલે સ્વર ઓટોમેટિક વાગવા માંડે, તમારે સ્વર વગાડવાની જરૂર પડે નહીં. હું તમને બતાવી દઉં છું વસ્તુ, તો જોઈ લેજો. ખાસ ધારો કે મેં આ નાનો ડટ્ટો છે અહીંયા આ ખેંચીને ખોલું છું, આ ખોલી લીધું. હવે હું સ્વર વગાડતો નથી, ખાલી કયો સ્વર વાગે છે બીજી કાળી. તો આ ઓટોમેટિક એ રીતના ગોઠવેલું હોય કે તમારે પહેલી કાળી જોઈતી હોય તમે પહેલી કાળીમાં સેટ કરાવી શકો. આ શેના માટે છે? જે લોકોને વગાડતા આવડતું નથી પણ સ્વર પકડીને ગાતા આવડે છે, તો એ લોકો ઘણા ભજનીક એવા હોય છે અથવા તો સિંગર એવા હોય છે જેને હાર્મોનિયમ વગાડતા ના આવડે પણ એ સ્વર પકડીને આખે આખું ગીત ગાઈ શકે, આખે આખો પ્રોગ્રામ ગાઈ શકે. તો બીજી કાળીથી જે લોકો સા લેતા હોય એમના માટે આ બીજી કાળીનું સ્કેલ છે, ઓટોમેટિક એ લોકો ગાવાની શરૂઆત કરતી. એ રીતના આ બીજો નાનો ડટ્ટો છે તો ઉપરના તાર સપ્તકનો સા વાગે છે, તો બંને બે કાળી સાથે વાગે એટલે થોડુંક ભરેલો અવાજ આવે એટલે એ લોકો ઇઝીલી ગઈ શકે. બંધ કરી દઈશું તો એ વધારાનો સુર વાગશે નહીં, બાકીના તમારે જેને વગાડીને ગાવું છે એ લોકો વગાડી શકશે, બરોબર. હવે ખાસ અગત્યની રીડ જે વસ્તુની વાત, ઘણા એમ કહે છે કે સર રીડ એટલે શું? એક રીડ, બે રીડ, ત્રણ રીડ, ચાર રીડ, ચાર રીડ સુધીનું હાર્મોનિયમ આપણે બનાવી શકીએ, પછી એની કિંમત એ પ્રમાણે વધતી જાય. કિંમત વિશે પણ હું તમને વાત કરું છું, પણ પહેલાં રીડ વિશે સમજાવી દઉં. રીડ એટલે શું છે કે આના જે સ્વરો છે એ જાડા છે અવાજમાં, અને મંત્ર સપ્તક કહેવાય છે. તો મંત્ર સપ્તકના સ્વરો જાડા છે, જાડા માટે ઇંગ્લિશ શબ્દ બેઝ, બેઝ કહેવાય કે બેઝવાળો અવાજ છે, જાડો અવાજ છે. તો આ જે છે એ બેઝના સ્વરો સેટ કરેલા હોય. બીજા સપ્તકમાં થોડાક આના કરતાં પતલા હોય, એટલે કે આપણા જેન્ટ્સનો જે અવાજ છે એ પ્રમાણેના સુરો, એટલે આને નર સપ્તક કહેવાય, નર નર, અથવા તો મેલ એ પણ કહેવાય, ઇંગ્લિશમાં મેલ કહેવાય. અને છેલ્લા સપ્તકના સ્વરો છે એ તીણા હોય, અને તીણો અવાજ જે છે એ નારીનો હોય માટે આને નારીના સ્વરો કહેવાય. એટલે કે સપ્તકની ગોઠવણી એ પ્રમાણે કરી હોય, બેઝ નર નારી, આ રીતનું આઈડિયલ ગોઠવણી હોય સ્વરોની. ઘણા પૂછે કે સર નર અને નારી એટલે શું, અથવા તો નર નારી, અથવા તો બેઝ એટલે શું, એને શું કહેવાય? તો એ જ રીતના આનું ગોઠવણી હોય ત્રણે ત્રણ સપ્તકના સ્વરો, એટલે કે ગળામાંથી તમારો જે અવાજ આવે છે પરફેક્ટ એ મધ્ય સપ્તકનો આવે, એટલે કે નરના સ્વરો આવે, આ બેઝના સ્વરો આવે. એટલે તમને જે સ્વરોનું હાર્મોનિયમ ગમતું હોય એ પ્રમાણે તમે ચોઈસ કરી શકો. આની વિશેષતાઓ થઈ. રીડમાં જે મેં કહ્યું પ્રમાણે પિત્તળના સૂરો આવે નીચે, એ સૂરોની પટ્ટી આપણે હવા દબાવીએ એટલે અંદર થરથરે, અને સ્વિચ ઉપર આંગળી મૂકીએ એટલે એક્ઝેક્ટ એ સ્વર વાગે. આમાં બીજું કશું ઊંડા ઉતરવાની જરૂર નથી. હવે કિંમત
ઘણા એમ પૂછે કે સર આની કિંમત કેટલી હોય છે, તો જનરલી સાદું હાર્મોનિયમ જે છે આ મારું છે એ ડબલ રીડનું છે, મેં ડબલ રીડનું હાર્મોનિયમ લીધેલું છે. સાદા હાર્મોનિયમમાં સિંગલ રીડ આવે તો સિંગલ રીડ જે છે એની શરૂઆત સિંગલ થમણ, સિંગલ રીડ અને 5 ડટ્ટા અથવા તો 7 ડટ્ટા એ 5,500 થી 6,000 ની કિંમતની શરૂઆત થાય, બરાબર. હવે ઘણા એમ પૂછે કે સર કયું હાર્મોનિયમ લેવું, ક્યાંથી લેવું અને કયા સૂરનું લેવું, આ 3 અગત્યના પ્રશ્નો મને સૌથી વધારે પડ્યા હતા. તો સૌથી પહેલું આપણે એ કહીએ કે કયું હાર્મોનિયમ લેવું, ખાસ અગત્યનો પ્રશ્ન કયું હાર્મોનિયમ લેવું. તો ખાસ ધ્યાનમાં રાખજો, હું સમજાવવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાનથી સમજી લેજો. હાર્મોનિયમ એ લેવાય જે તમને ગમે, તમારે પોતાને વગાડવાનું છે, તમારે એના સ્વરો રોજ સાંભળવાના છે. તો કેવી રીતના ચોઈસ કરવાનું એનું એક ઉદાહરણ આપું. તમને કોઈ પણ ગમતો સિંગર હોય, ધારો કે 1 સિંગર હોય, 2 સિંગર હોય, 3 સિંગર હોય, એ સિંગર જ્યારે પણ ગાતો હોય ત્યારે તમને એને ઓળખી જાઓ કે આ યસ મારો ફેવરિટ સિંગર, એનો અવાજ મને ખૂબ ગમે છે, એના સૂર ખૂબ મીઠા છે, એવું તમારા કાનને સંભળાઈને તમને સમજ પડી જાય છે. તમારા આત્માને ગમે છે, તમારા મનને આનંદ આપે છે એનો અવાજ. એ જ રીતે હાર્મોનિયમની ચોઈસ કરવાની. તમે દુકાનમાં લેવા જાઓ, શોપિંગ સેન્ટરમાં લેવા જાઓ તો વગાડી જોવાના, તમને કોઈ ગીત આવતું હોય તો ગીત વગાડી શકો, અને બરાબર સાંભળો ધ્યાનથી. તમને સૌથી પ્રથમ તો કાનને ગમે, પછી તમારા હૃદયને ગમે અને પછી આત્માને ગમે એ સૂરનું હાર્મોનિયમ લેવાનું. બીજા કોઈની વાત ધ્યાન ઉપર લેવાની નહીં, આ ખાસ ધ્યાન રાખજો ચોઈસ કરતી વખતે. બીજી વસ્તુ, કેટલી કિંમતનું લેવાનું, કોઈ કિંમત તમારા ખિસ્સાને પરવડે એ કિંમતનું લેવાનું. તમે શરૂઆત કરો છો શીખવા માટે તો સાદું હાર્મોનિયમ ચોક્કસ ચાલે, દોડે તમને ગમે તો. એવું નથી કે સારું હાર્મોનિયમ લઈએ તો જલ્દી આવડી જાય અથવા તો સ્કેલ ચેન્જર લઈએ તો જલ્દી આવડી જાય, એવું નથી. તમારી સમજ ઉપર, તમારી ધીરજ ઉપર અને તમારી મહેનત ઉપર ડિપેન્ડ છે. તો સાદું હાર્મોનિયમ જે 5,500-6,000ની શરૂ થાય એ પણ તમે લઈ શકો, વસાવી શકો, તમને ગમતા હોય એવા સૂરનું ચોઈસ કરીને તમે લઈ શકો. એક બીજી કમેન્ટ એવી હતી કે સર હાર્મોનિયમ ક્યાંથી લેવું, તો મેં જે લીધેલું છે એ પાલિતાણાથી લીધેલું છે. મનોહર હાર્મોનિયમ, બહુ જૂની પેટી છે એમની, હાર્મોનિયમ ત્યાં જ બનાવે છે, સૂરો પણ ત્યાં બને છે, એમના સૂરો ખૂબ મીઠા આવે છે, અમને ખૂબ ગમે છે. અમે જ્યારે પણ હાર્મોનિયમ લેવાની ઈચ્છા થાય, અમારા સ્ટુડન્ટોની ઈચ્છા થાય તો અમે એમને પાલિતાણા મોકલી દઈએ છીએ. તમને કોઈને પણ ખરીદવાની ઈચ્છા હોય તો મારો એમનો કોન્ટેક નંબર તમારે જોઈતો હોય તો હું તમને એમનો કોન્ટેક નંબર આપીશ. મારો વોટ્સઅપ નંબર લખી લો, 70 43 87 20 78, આ નંબર ઉપર મને મેસેજ કરજો એટલે હું તમને એમનો કોન્ટેક નંબર ચોક્કસ આપી દઈશ. હવે એક બીજો મુદ્દો રહી જાય છે, એક બહેનનો પ્રશ્ન હતો કે સર મારી પાસે હાર્મોનિયમ છે, એ બધા કેટલાક ભજનીકો એવું કહે છે કે તીખા સૂરનું હાર્મોનિયમ છે, તો મારે શું કરવું, બદલી નાખવું? નહીં, તમને જોઈએ સૂર ગમતા હોય તો મેં અગાઉ કહ્યું એમ તમારે બદલવાની જરૂર નથી. તમારે પોતાને ગમે છે તો એને ચેન્જ કરવાની કોઈ જરૂર નથી, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સાદું હાર્મોનિયમ અને નરખરજ હાર્મોનિયમ વચ્ચે શું તફાવત છે, આ એક અમારા ભરતભાઈ પ્રજાપતિનો પ્રશ્ન હતો. તો સાદું હાર્મોનિયમ અને નરખરજ મેં તમને સમજાવ્યું કે સાદા હાર્મોનિયમમાં પણ તમે નર ખરજ, ખરજ એટલે મેલ સ્વરો, અરે સોરી બેઝના સ્વરો, અને નર એટલે આપણા જેન્ટ્સનો જે અવાજ છે ગળામાંથી નીકળે છે એ માટેના પ્રોપર સ્વરો, તો એ તફાવત કોઈ નથી, એ રીતના એની ગોઠવણી હોય છે નરખરજમાં, બરાબર. પછી એક બીજો પ્રશ્ન હતો કે સાદું હાર્મોનિયમ કેટલી કિંમતમાં આવે અને એમાં શું શું ફેસિલિટી આવે. તો જે જે ફેસિલિટી આવે છે સાદા હાર્મોનિયમમાં મેં તમને સમજાવી દીધું, કિંમત પણ મેં તમને કહી દીધી. પછી તમારા ખિસ્સાને પરવડતું હોય તો તમે 20,000 લો, 25,000 લો, જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય, આ નિયમ છે. બાકી એવું નથી કે તમે સાદું હાર્મોનિયમ લેશો તો તમને જલ્દી નહીં આવડે, બહુ હાઈ ક્વોલિટીનું હાર્મોનિયમ લઈશું તો જલ્દી આવડી જશે, એવું છે નહીં. તો મને જેટલું શક્ય હતું એટલું બધા જ પ્રયાસ કરીને મેં તમને સમજાવવાની કોશિશ કરી હાર્મોનિયમની વિશિષ્ટતાઓ, બરાબર છે. હવે તમને છતાં કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને કમેન્ટ બોક્સમાં લખજો અથવા તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, હું તમને એનો આન્સર ચોક્કસ આપીશ. તો નેક્સ્ટ વિડીયો સ્કેલ ચેન્જરનો આવશે, એ સ્કેલ ચેન્જર વિશે તમારો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને મેસેજ કરજો વોટ્સઅપ પર અથવા કોમેન્ટ બોક્સમાં લખજો, તમને જ્યારે પણ વિડીયો એનો મૂકીશ 2-3 દિવસ કે 4 દિવસ પછી એટલે તમને એનો આન્સર ચોક્કસ મળશે. તો આવજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ, ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.